નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે ત્રણ દેશની વિદેશ યાત્રાના ત્રીજા પડાવમાં પ્રધાનમંત્રીનો કાફલો નેધરલેન્ડના એમ્સ્ટરડેમ હવાઈ મથકે પહોંચ્યો ત્યારે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું ડચ પ્રધાનમંત્રી માર્ક સાથે લાંબા ગાળાના પરસ્પર આર્થિક હિતની માવજત બાબતો પર ભારત ચર્ચા છે ડચ કંપનીઓના વડા સાથે બેઠકમાં ભારતમાં આમંત્રણ પ્રધાનમંત્રી આપવાના છે એમસ્ટરડેમના રોકાણ દરમિયાન ડચ રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને મહારાણી મેક્સિમા સાથે પણ પ્રધાનમંત્રીની બેઠક યોજાઈ છે ત્યાં વસવાટ કરતા ભારતીય લોકો દ્વારા પ્રધાનમંત્રી નું સ્વાગત એટલું ભવ્ય હતું કે ડચ પ્રજાને શ્રી મોદીની લોકપ્રિયતાનો ખ્યાલ આવ્યો હતો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળા સલામતી સપ્તાહનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે ગુજરાતની ભાવિ પેઢીને શાળા શિક્ષણકાળથી જ કુદરતી આપત્તિના પડકારને પહોંચી વળવાની તાલીમ આપવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી રાજ્યની તેત્રીસ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે જેના માટે બાવન હજાર બસ્સોને છ શિક્ષકને તાલીમ આપવામાં આવી હતી આપત્તિ ત્રાટકે ત્યારે શું કરવું તેની સમજણનો ફેલાવો જનતામાં કરવા માટે ગુજરાતભરમાં ડ્રિલ યોજવાની તૈયારી એનડીઆરએફ તથા રેડક્રોસ દ્વારા થઈ રહી છે દરેક તાલુકામાં આપત્તિ પ્રતિકાર માટેના માસ્ટર ટ્રેનર તૈયાર કરવાની દુરંદેશી રૂપાણી સરકારે દાખવી છે જેનો લાભ ચોમાસામાં મળશે મોટા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરની ઉપસ્થિતિમાં પ્રદેશ મુખ્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ મહિલા મોરચાની બેઠક યોજાઇ હતી મહિલા સશક્તિકરણ અને રોજગારલક્ષી યોજનાઓનો સંદેશ ઘેર ઘેર પહોંચાડીને છેવાડાની મહિલાઓને આ યોજનાઓનો લાભ મળે તે હેતુસર મહિલા મોરચાના કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી હતી સંગઠનીય બાબતોની ચર્ચા કરતા બુથ કક્ષાએ મહિલા મોરચાના કાર્યકર્તા સક્રિયતા વધારે તેમ પણ કહેવામાં આવ્યું હતું રાજકારણમાં મહિલા સહ સહભાગીતા વધી હોવાની બેઠકમાં નોંધ પણ લેવાઈ હતી બેઠકમાં પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ઉપરાંત મહિલા મોરચાના પાંચસો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી ગઈ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ માટે હાથ ધરાતી યોજનાઓના અમલ અને તેની સમીક્ષા માટે આવી બેઠક યોજાતી રહે છે આજની બેઠકમાં પણ સરકારની અનુસૂચિત જાતિ માટેની યોજનાઓના લાભો સામાન્ય જનતા સુધી પહોંચે તે દિશામાં પ્રયાસોને વેગીલા બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી અમલી યોજનાઓ અંગેની સંદેશો ઘર ઘર સુધી પહોંચાડીને સર્વાંગી વિકાસમાં સહભાગી થવા કાર્યકર્તાઓને કરવામાં આવી હતી બેઠકમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત રાજ્યના મંત્રી આત્મારામભાઈ પરમાર પ્રદેશ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ અંબાલાલ રોહિત સાંસદ શંભુ પ્રસાદ ચુંડિયા સહિતના મહાનુભાવો અને પાંચસોથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લામાં મોટા ઉદ્યોગો ના હોવાથી શિક્ષિતો માટે રોજગારીની તકો ખૂબ ઓછી છે તેવામાં રોજગાર કચેરી દ્વારા અવારનવાર ભરતી મેળાનું આયોજન થતું રહે છે આ વખતે શિક્ષિત મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુસર જિલ્લા રોજગારી કચેરી દ્વારા ખાસ ભરતી મેળાનું આયોજન થયું હતું સાતસો જેટલી શિક્ષિત મહિલાઓએ ઓનલાઈન નોંધણી કરાવી હતી શિક્ષિત મહિલાઓએ ભરતી મેળામાં આવીને વિવિધ ખાનગી કંપની કે વીમા ક્ષેત્રની કંપનીઓ રોજગારી મેળવવા ઇન્ટરવ્યુ આપ્યા હતા રોજગાર વાંચુક મહિલાઓએ ભરતી મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ આ સાથે જ સમાચાર અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર